પંચમહાલના કોઠા ગામમાં મકાઈના પાકમાં ઈયળો દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. નોંધનીય છે કે રાજ્યમાં વધુ વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ડાંગરના પાકમાં પુષ્કળ નુકસાન થયું છે. ત્યારે હવે મકાઈના પાકમાં ઈયળનો ઉપદ્રવ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો સરકાર દ્વારા ખેડૂતો માટે રાહત પેકેજની જાહેરાત પણ કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે કોઈ પણ જવાબદાર અધિકારી સર્વે માટે આવતા નથી. તો ખેડૂતો રાજ્ય સરકાર પાક નુકસાનીનું યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે. ડાંગરમાં 200 મણ ડાંગર પાકતી હતી, એ જગ્યાએ 15 મણ ડાંગર થઈ છે. બરાબર, 15 મણ ડાંગરમાં અમારું જીવન ચાલતું નથી. પછી ત્યાં પછીને મકાઈમાં ઈયળ અને ખૂબ વરસાદથી મકાઈ પણ ફેલ ગઈ. 6 મણ મકાઈ થતી 5 મણ મકાઈ નીકળી છે. બરાબર છે. વત્તા બીજી કે શિયાળુ પાકમાં તુવેર લાયા, મકાઈ લાયા, 5 થેલી લાવ્યો. 5 થેલીમાં મકાઈ ઉરી, એમાં ખાતર બિયાર બધું કંઈ ટોટલ ખર્ચો થયો. એમાં પણ મજા ના આવી. એ મકાઈ કાઢી નાખીને ઘઉં ઉર્યા, ઘઉં ઉર્યા છે. અત્યારે 2 દિવસ થયા છે. હવે આ ખર્ચો અમારો પૂરો થતો નથી. કોઠા ગામનો ખેડૂત છું અને મને જે ચોમાસાની અમને જે ખેતી કરી હતી તે ખેતીની અંદર કમોસમી વરસાદને કારણે, વધારે પડતો વરસાદના કારણે ખેતી લગભગ નિષ્ફળ ગઈ છે. અને જે 100-200 મણ અનાજ પાકવું જોઈએ તે જગ્યાએ 10-15 મણ અનાજ પાક્યું છે. ડાંગરમાં નુકસાન ગઈ છે, મકાઈમાં નુકસાન ગઈ છે અને સરકાર કોઈ અમને લાભ આપતી નથી. તો હવે અમારે શું કરવું, શું ક્યાં જવું? અને હવે અમને સરકાર 2-5-3 હજાર રૂપિયા આપે તો અમારે શું કરવાના? એને કુદરત રૂઠ્યો હોય એવી અત્યારે અહીંયાની સમસ્યાઓ અમારી સામે આવી ગઈ છે કે એક તો સિઝન વગરનો વરસાદ અને તેને લઈને પાક વારે ઘડી નિષ્ફળ જાય છે. ખેડૂતોને માથે એટલું દેવું થઈ ગયું છે. સરકાર જે એક લોલીપોપ આપી રહી છે કે 3,000 કે 4,000 રૂપિયા આપીશું, જેને લઈને કોઈ ખેડૂતને ફાયદો થવાનો નથી. કારણ કે એક એક 7-12-8 નકલની અંદર કમસેકમ 15-15-20-20 લોકો હોય છે. અમુક જગ્યાએ એવા પણ દેખ્યા જ્યાં 40-40 લોકો છે. તો અમને જો કદાચ સરકાર 3,000 કે 4,000 રૂપિયાનો જો લાભ આપશે તો 100 રૂપિયા જેવું એક વ્યક્તિને વળતર મળશે. તો આને લઈને સરકાર થોડી સજગ થાય અને ખેડૂતોને પૂરતું વળતર મળે.